નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. ગુજરાતની વિધાનસભા હવે ઓનલાઈન થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કરાયું ઈ વિધાનસભાનું લોકાર્પણ. રાષ્ટ્રપતિએ રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા કરી હાંકલ. વિધાનસભામાં રાષ્ટ્રપતિની હાજરીમાં કોંગ્રેસ નેતાઓનો વિરોધ. સ્વાગત માટે બોલાવ્યા તો બેઠા બેઠા જ હાથ જોડ્યા. કહ્યું લોકશાહીનું અપમાન થયું માટે અમે વિરોધ કર્યો. કલોલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહેલા કોંગ્રેસ સભ્યોને ઉઠાવી ગઈ પોલીસ. કોંગ્રેસે કર્યો વિરોધ. શક્તિસિંહે કહ્યું મુખ્યમંત્રીજી જો આ હરકત બંધ નહીં થઈ તો રાષ્ટ્રપતિને આવેદન આપીશું. બ્રહ્મ સ્વરૂપ સ્વામીના ખોડિયાર માતા પર આપેલા નિવેદનને લઈને સાધુ સંતોમાં રોષ. સાંસદ રમેશ ધડુકે કહ્યું એક સાધુ બોલે એમાં આખો સંપ્રદાય નથી આવતો. લીબિયામાં પૂરે મચાવી તબાહી. 5,000થી વધુ લોકોના થયા મોત, 10,000 લોકો ગાયબ. બે ડેમ તૂટવાથી શહેર થયું બરબાદ. વિગતવાર સમાચારની વાત કરીએ તો હવે ગુજરાત વિધાનસભા છે તે ડિજિટલ બની ગઈ છે. ખુદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિની હાજરીમાં જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શું છે સમગ્ર મામલો તે જાણીએ આ રિપોર્ટમાં. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ગુજરાત વિધાનસભા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર રહ્યા હતા. ત્યારે વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રપતિની હાજરીમાં વિરોધ નોંધાવ્યો છે. વિધાનસભા સત્રના પહેલા જ દિવસે અમિત ચાવડા, ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. આ મામલે હવે વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે લોકશાહીનું અપમાન થયું એટલે અમે વિરોધ કરીએ છીએ. કલોલમાં અમારા સભ્યનું અપહરણ કરવામાં આવ્યું છે. મહામહિમની હાજરીમાં જ લોકશાહીની હત્યા થઈ ગઈ છે. વધુમાં અમિત ચાવડા શું કહી રહ્યા છે આવો સાંભળીએ. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં બીજી ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. એવા સંજોગોમાં ગુજરાતમાં લોકશાહી ખતમ કરીને સરમુખત્યાશાહીના પગલે ચાલી પોલીસ પ્રશાસનને સત્તાનો દુરુપયોગ કરી ભાજપની સરકાર લોકોનો જે જનાદેશ છે એની અનદેખી કરી અને સત્તા પચાવી પાડવાનો પ્રયત્ન કરે છે. એક તરફ આજે જ્યારે ગુજરાતમાં લોકશાહીનું મંદિર વિધાનસભામાં મહામહિમ રાષ્ટ્રપતિજી લોકશાહીના મંદિરમાં આવવાના હોય, આ ગાંધી સરદારના ગુજરાતમાં આવવાના હોય ત્યારે એમનું સ્વાગત પણ કરીએ છીએ, પણ સાથે સાથે એક બાજુ લોકશાહીના મંદિરમાં મહામહિમ રાષ્ટ્રપતિજી આવે અને બીજી બાજુ આજ ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પંચાયતમાં જ્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોય અને એના ચૂંટાયેલા જે કોંગ્રેસના સભ્યો હોય એમને પોતાની જગ્યાએથી સવારે 5 વાગે કેટલાક પોલીસના અધિકારીઓ સિવિલ ડ્રેસમાં આવી અને એક સભ્ય નરેન્દ્રસિંહને ઉઠાવીને લઈ જાય છે. ત્યાર પછી તમામ અધિકારીઓને ફોન કરવા છતાં, જાણ કરવા છતાં કોઈ પણ જાતના પગલાં નથી લેતા. બીજી બાજુ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી અધિકારીઓને મોબાઈલ આપવામાં આવ્યા છે. આ ગુજરાતની પ્રજાની સુખ શાંતિને સલામતી માટે એમને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એટલા માટે ફોન આપવામાં આવ્યા છે. એટલે ગાંધીનગર SP હોય કે રેન્જ IG હોય કે બીજા અધિકારીઓ હોય કોઈનો ફોન ઉપાડવાની પણ તકલીફ લેતા નથી. અને બીજી બાજુ ફરી પાછા એ સભ્યો જ્યારે ચૂંટણીના સ્થળે, સભા સ્થળે જતા હોય ત્યારે પોલીસ અધિકારીઓ સિવિલ ડ્રેસમાં આવે છે, અડધા રસ્તે ગાડીઓ રોકવામાં આવે છે, જબરજસ્તી કરીને અમારી મહિલા સભ્યો હોય, બીજા પુરુષ સભ્યો હોય, મહિલા સભ્યોના પતિ હોય એમને ઊંચકીને લઈ જાય છે. અનેક આજીજીઓ વિનંતી છતાં પણ પોલીસ કોઈનું સાંભળતી નથી. એક વ્યક્તિ તો અમારા એમના હાર્ટની તકલીફ છે,
એમ છતાં એમને જબરદસ્તીને ઉઠાવીને પોલીસ લઈ જાય છે. આવું ગુજરાતમાં અનેક જગ્યાએ કરવામાં આવ્યું. એનો સ્પષ્ટ મતલબ છે કે પોલીસને પ્રશાસનના જોરે સત્તા બચાવી પાડવી છે. ત્યારે આજે મહામહિમ રાષ્ટ્રપતિજી જ્યારે વિધાનસભામાં આવતા હોય ત્યારે ચોક્કસ આશા રાખીએ કે આ લોકશાહીના મંદિરમાં ગુજરાતમાં લોકશાહીની રક્ષા થાય, જે સંવિધાનિક સંસ્થાઓ છે એ સંસ્થાઓનો દુરુપયોગ ના થાય, સંવિધાનિક સંસ્થામાં જે લોકો બેઠા છે એ સરકારનો હાથો ના બને અને એ માટેની ચિંતા કરે એવી અમે અપેક્ષા પણ રાખીએ છીએ. અને સાથે સાથે ગુજરાતના કેટલાક સડકતા પ્રશ્નો છે, સત્તાનો દુરુપયોગ છે, લોકશાહીને બંધારણ ખતમ કરવાની રાજનીતિ છે, એની સામે વાત કરવા માટે અમે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી પાસે સમયની માગણી પણ કરીએ છીએ. વાસ્તવમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં વિધાનસભા ગૃહમાં જ્યારે મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે અમિત ચાવડા સન્માન કરવાની ના કહી દીધી હતી. અમિત ચાવડાએ બેઠા બેઠા જ હાથ જોડ્યા હતા અને તેમને ઇનકાર કરી નાખ્યો. તેઓ સ્વાગતમાં જોડાયા નહોતા. આ ઉપરાંત ચૈતર વસાવાએ પણ સન્માન કરવાનો ઇનકાર કર્યો. ચૈતર વસાવાનું પણ વિડીયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. ચૈતર વસાવાને પણ વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે ચૈતર વસાવાએ સન્માન કરવાની ના પાડી દીધી. હાલ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર છે અને એટલા માટે જ કોંગ્રેસે વોકઆઉટ પણ કર્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના કાર્યકરોને પોલીસ ઉઠાવીને લઈ જતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. આ વિડીયોના વાયરલ થયા બાદ કોંગ્રેસે વિરોધ જતાવ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને ગુજરાત સરકાર પર નિશાન પણ સાધ્યું. શું કહ્યું છે તેમણે અને સમગ્ર મામલો શું છે તે જાણો આ અહેવાલમાં. આ ભાજપની સરકાર, તાનાશાહી સરકાર, કોંગ્રેસના કાર્યકર્તાનો હેરાન પરેશાન કરી નાખે છે અને આ કરે અધિકારો સુધારવાની કોશિશ કરી છે. ગાંધીનગરમાં કલોલના મુદ્દાને લઈને આજરોજ રાજનીતિ ગરમાયેલી જોવા મળી રહી છે. કલોલમાં તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. અત્યારે એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં કોંગ્રેસના સભ્યોને પોલીસ હેરાન પરેશાન કરી રહી છે. આ ઘટના મુદ્દે હવે કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ બળજબરીથી કોંગ્રેસના સભ્યોને બસમાં બેસાડી રહી છે, જેમ કે આપ વિડીયોમાં પણ જોઈ શકો છો. આ સાથે જ કલોલ તાલુકામાં પંચાયત તોડવા ભાજપે પોલીસને આદેશ આપ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પોલીસે સત્તાનો દુરુપયોગ કરી અમાનવીય વર્તન કર્યું હતું. હાલમાં તાલુકા પંચાયતમાં કુલ 26 સભ્યો છે, જેમાંથી 15 સભ્યો કોંગ્રેસના અને 11 સભ્યો ભાજપના છે. કોંગ્રેસ પક્ષના નીતાબેન રાજુજી ઠાકોરને પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ઉપપ્રમુખ માટે કોંગ્રેસના શંભુજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસની બહુમતી હોવા છતાં કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપે પણ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને ભાજપમાં જોડાયેલા બબીતાબેને પણ ભાજપ પક્ષે પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ભાજપના અર્પિતભાઈ પટેલે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો અને અમિત ચાવડા દ્વારા ખાસ પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે. આ બનાવને લઈને શું કહી રહ્યા છે અમિત ચાવડા, સાંભળીએ. એક બાજુ લોકશાહીના મંદિરમાં મહામહિમ રાષ્ટ્રપતિજી આવે અને બીજી બાજુ આજ ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પંચાયતમાં જ્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોય અને એના ચૂંટાયેલા જે કોંગ્રેસના સભ્યો હોય એમને પોતાની જગ્યાએથી સવારે 5 વાગે કેટલાક પોલીસના અધિકારીઓ સિવિલ ડ્રેસમાં આવી અને એક સભ્ય નરેન્દ્રસિંહને ઉઠાવીને લઈ જાય છે. ત્યાર પછી તમામ અધિકારીઓને ફોન કરવા છતાં, જાણ કરવા છતાં કોઈ પણ જાતના પગલાં નથી લેતા. બીજી બાજુ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી અધિકારીઓને મોબાઈલ આપવામાં આવ્યા છે. આ ગુજરાતની પ્રજાની સુખ શાંતિને સલામતી માટે એમને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એટલા માટે ફોન આપવામાં આવ્યા છે.
એટલે ગાંધીનગર એસપી હોય કે રેન્જ આઈજી હોય કે બીજા અધિકારીઓ હોય, કોઈનો ફોન ઉપાડવાની પણ તકલીફ લેતા નથી. અને બીજી બાજુ ફરી પાછા એ સભ્યો જ્યારે ચૂંટણીના સ્થળે સભા સ્થળે જતા હોય ત્યારે પોલીસ અધિકારીઓ સિવિલ ડ્રેસમાં આવે છે, અડધા રસ્તે ગાડીઓ રોકવામાં આવે છે, જબરજસ્તી કરીને અમારી મહિલા સભ્યો હોય, બીજા પુરુષ સભ્યો હોય, મહિલા સભ્યોના પતિ હોય એમને ઊંચકીને લઈ જાય છે. અનેક આજીજીઓ વિનંતી થતાં પણ પોલીસ કોઈનું સાંભળતી નથી. એક વ્યક્તિ તો અમારા એમના હાર્ટની તકલીફ છે, તેમ છતાં એમને જબરજસ્તીને ઉઠાવીને પોલીસ લઈ જાય છે. આવું ગુજરાતમાં અનેક જગ્યાએ કરવામાં આવ્યું. એનો સ્પષ્ટ મતલબ છે કે પોલીસને પ્રશાસનના જોરે સત્તા બચાવી પાડવી છે. હવે આ કલોલ તાલુકા પંચાયતનો મુદ્દો ઉગ્ર બની ગયો છે, જેના પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા લડી લેવાની વાત કરવામાં આવી રહી છે. વાયરલ થયેલા વિડીયોમાં પોલીસની દમનગીરી સામે પણ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની વાત કરી લીધી છે. કલોલ તાલુકા પંચાયત મુદ્દે કોંગ્રેસે વિધાનસભા પરિસર બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું આજરોજ. આ સાથે જ કોંગ્રેસના સભ્યો સાથે કલોલ પોલીસની જબરદસ્તીને લઈને વિરોધ હજુ પણ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તેમનો આરોપ છે કે કોંગ્રેસના સભ્યોની બસ જબરદસ્તીથી પોલીસે રોકી હતી. આ બધું જ કામ ભાજપના ઇશારે પોલીસ કરી રહી છે. ટ્વીટ કરતા શક્તિસિંહ ગોહિલે પણ આ તમામ વાતોનો ઉલ્લેખ પણ કર્યો છે. કલોલ તાલુકા પંચાયતની ઘટના મુદ્દે શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ લોકશાહીને ખતમ કરવાની પ્રક્રિયા થાય છે. કલોલમાં અમારી બહુમતી છે, કોંગ્રેસના 3 સભ્યોને ઉપાડી ગયા છે. આ લોકશાહીનું ખૂન છે. મારી પાસે વિડીયો છે, હું સુપ્રીમ કોર્ટ સુધી લડીશ. જે અધિકારીઓ ચાપલૂસી કરે છે તેમને સમજાવવું પડે છે. અમે રાષ્ટ્રપતિની ગરિમા જાળવીએ છીએ, પણ જરૂર પડશે તો એમને બતાવીશું કે જુઓ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે. તો હાલ કલોલનો મુદ્દો અત્યારે ચારેકોર ગુંજી રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે આ મુદ્દાને લઈને રાજનીતિ ગુજરાતમાં કઈ દિશા તરફ આગળ જઈ રહી છે. સાળંગપુરમાં ભીંત ચિત્રોને લઈને જે વિવાદ થયો હતો એ વિવાદ તો ઉકેલાઈ ગયો, પરંતુ હજુ પણ સાહિત્યને લઈને જે વિવાદ છે તે યથાવત છે. આ બધાની વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાને લઈને જે એક નિવેદન આપ્યું હતું તેને લઈને વિવાદ છે તે વધ્યો છે. આ વિવાદને લઈને હવે સાધુ સંતો છે તે નારાજ થયા છે. આ બધાની વચ્ચે મોગલધામના કાબરાવ બાપુએ બ્રહ્મ સ્વરૂપ સ્વામીના નિવેદન પર પોતાનું નિવેદન આપ્યું છે. શું કહ્યું છે તેમણે સાંભળો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કાબરાવ વાળી. બાપ ખોડિયાર વિશે આપણા સનાતન ધર્મને કહું છું, બાપ આપણા સનાતન ધર્મને આવેલો જે સ્વામિનારાયણ બોલ્યો છે વ્રત છે, જો કે મારા કરતાં ઉંમરમાં નાનો ઘણો એ છે, તો ધર્મને એને કેટલું થયું, પણ મૂળ શું હરામનું ખાતું હોય ને, આહાર શુદ્ધ એના વિચાર શુદ્ધ ને વિચાર શુદ્ધ એનો વ્યવહાર શુદ્ધ, પણ આહાર જ હરામનો છે. હરામનું ખાતું હોય ને પછી ભગવતી પછી એને છે ને માલકોર બોલાવે, જે પોતરાએ કેમ કુકડા બોલાવ્યા હતા ગાય પાતા એના એના પાપ બોલાવે છે રાક્ષસને, અને પાછો એમ કહે છે કે મારામાં અસુરો આત્મા મા છે ને અસુરોનો નાશ કરવા વાળી છે, અને નેફા તું આ ફાટ કર્યો છે તે કાકી વિડીયો હું સાંભળું છું, મને ક્રોધ આવ્યો. હું કાંઈ બીજું બોલતો જ નથી, પણ મને ક્રોધ આવ્યો કારણ કે હું આયનો પરિવાર ચારણ છું, અને આય ખોડિયાર એનું નામ તો હતું જાનભાઈ છે, અને આવડે કીધું કે પાતાળમાં જા બેન, બાપની પાસે જાય અમૃત કૂપો લ્યાય, ભાઈને ઊભો કરો મેં રખ્યાને, માં અહીંયા કૂપો ન માગવાનું, પણ એને ખબર હતી માને કે વાહે આવો સમાજ થાય છે બધો, એટલે માએ ખુદ જાણવા છતાં બેનને કીધું પાતાળ લોકમાં જા અને આપણા મા બાપ પાસેથી તું અમૃત કૂપો લ્યા જેથી ભાઈ ઊભો થાય, અને કોકે કીધું જો સૂર્ય ઉગી જશે તો કે સૂર્ય ઉગી જાય તો ભાઈનું મૃત્યુ થાય, મેં રખ્યા નહીં કાકા પાતાળ લોકના છે આ, આ દેવકુટી છે, આ મામડિયા ચારણની દીકરી છે, પછી પૂરે ઉગે ન ઉગે, અને માં આવડથી બોલાઈ ગયું અરે જાનભાઈ તું ખોડી થઈ, અને માં ખોડિયાર નામ પડ્યું, નામ જાનભાઈ છે તો ખોડી થઈ, બહુ મોટી ગાથા છે, અને એ આવડે હુરતને કીધું ઉગતો નહીં હુરત હું આવડ છું,
આવડતારી આણ લાદાળું લોપે નહીં પછી ભરે ને ડગલું ભાણ તમે કરણી કાશ્યપ રહો અને નેફા ટકાયક ના તું અમારી ભગવતી ચારણની દીકરીનું અપમાન કર રાક્ષસતા પેદાશ તને આ ધરતી ઉપર ઉભરવાનું જમે પણ એટલું ખરું તને કમોતે આ વડવાળી મારશે 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 તારું ગમે ત્યારે મોગો હૃદય બેહાર દેશે કારણ કે મારા વેદના નથી સહન થતી આ વિડીયો અને કારણ કે આ કેસેટ જો પટલ સમાજ બહાર આવ્યો તો એની અરે 18 વરણ બહાર આવશે આજ ખોડિયાની કૃપાથી પટલ આ દેશ વિદેશમાં છે આજ ખોડિયાના પરિવાર છે જીન ઓળખાય છે ખોડિયારે ક્યાં કઈ પરિવારમાં દીકરાઓ દીધા 18 વરણની માએ કામ કર્યા છે પણ આ એક તું રાક્ષસ અમારી ચારણ જગતાંબાની દીકરાનું અપમાન કર્યું છે એ 18 વરણ આવા નેફા જ્યાં છે અને ખદડી અને દેશ બહાર કાઢો આ દેશદ્રોહી છે એક આતંકવાદીઓ છે અને કોઈ ઉભો રહેવાનો રહેવાનો કોઈ જૈતિક અધિકાર જ નથી આ દેશનો નાગરિક નથી આ અધર્મી છે કારણ કે બહારનું બધું લ્યાવે છે ભેળું કરી અને આ બોલવાને એને રૂપિયા મળે અને ખદડો આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર છે ને બાપ બ્રહ્મ સ્વરૂપ સ્વામીના નિવેદનને લઈને માહોલ છે તે ગરમાયેલા છે આ બધાની વચ્ચે સાધુ સંતો છે તે નારાજ જોવા મળી રહ્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ ધડુકે આ સમગ્ર મુદ્દાને લઈને પોતાનું નિવેદન આપ્યું છે શું કહ્યું છે તેમણે સાંભળો સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સંતો અલગ અલગ છે હવે એક કોઈ સંતોએ કે સાધુએ ક્યાંય બોલ્યા તો બધા સ્વામિનારાયણના સંતો ક્યાંય એમાં આવી જતા નથી આપણે હું થાય કોઈ પણ સ્વામિનારાયણના એક પણ માણસ ક્યાંય બોલ્યા હોય તો તમે આખા સંપ્રદાયને આવરી લ્યો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધા સ્વામિનારાયણમાં તો એવા કોઈ હોતા નથી તો આપણે કોઈ પોતે બોલ્યા હોય તો એનું પ્રશ્ન સમજવાનું પણ એમાં આખો સ્વામિનારાયણ સંપ્રદાય આવતો નથી રમેશભાઈ ખાસ કરીને ખોડિયાર માતાજી વિશે બોલ્યા પાટીદાર સમાજમાં નારાજગી છે પણ પાટીદાર સમાજમાં નારાજગી છે એવું કોઈ જે કંઈ બોલ્યા હોય એને બોલવું ન જ હોય પણ એનો મતલબ એવો નથી કે આખો સંપ્રદાય ખરાબ છે પણ સંપ્રદાયના જે પુસ્તકો છે એની અંદર હિન્દુ દેવી દેવતાઓ વિશે અલગ અલગ કેટલી વાતો લખવામાં આવી છે કે સ્વામીના ભગવાનના પગ દાબતા ફ્રૂટ ખવડાવતા તો આ બધું લખવું જોઈએ હિન્દુ દેવી દેવતાઓ વિશે હવે લખવું ન જોઈએ પણ હવે કોઈએ કદાચ ક્યાંય એવું કર્યું હોય તો એવું ન કરવું જોઈએ બાકી તો જો સર્વશ્રેષ્ઠ તો કૃષ્ણ હે કૃષ્ણથી માથે કોઈ છે નહીં તો આપણે ભગવાન છે જે ભગવાન કોઈ દી ક્યાંય છે ને કોઈ માણસના પગ દબાતા હોય એવું ન હોય તો પણ જે કોઈ ભૂલ કરી છે એવી ભૂલ ન કરવી જોઈએ અને સારી રીતે પુસ્તકોના લખાણો બદલાવા જોઈએ કે હવે તો બધા ધાર્મિક લોકોએ નક્કી કરવાનું આવે બાકી સર્વશ્રેષ્ઠ તો ભગવાન જ છે હું તો જો ભગવાન કૃષ્ણ ભગવાન સર્વશ્રેષ્ઠ કૃષ્ણથી કોઈ મોટું છે જ નહીં તો કૃષ્ણ ભગવાનને હું તો જો દ્વારકા ભગવાનને માનું છું અમારા રમાનાથ ધામ અંબેમાં અમારા દાસી જીવણ સાહેબ તો સર્વશ્રેષ્ઠ ભગવાન જ છે કૃષ્ણ ભગવાન પણ આવા નિવેદનો કે આવું બને ત્યાં લગી કોઈ કરવું ન હોય જેના કારણેથી જે હરિભક્તો હોય કોઈ પણ સમાજના એનું મન દુભાય નહીં કોઈ પણ જે કોઈને માનતા હોય એના દેવી દેવતા વિશે આપણે કોઈ પણ ખરાબ વસ્તુ લખી તો એનું મન દુભાય ખરેખર ખરેખર આવા નિવેદનો કરવા ન જોઈએ આવું ક્યાંક ચર્ચા કરવી ન જોઈએ સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો
લોકસભાની ચૂંટણી છે તે નજીક આવી રહી છે. આ બધાની વચ્ચે ભાજપમાં આંતરિક જૂથવાદ છે તે સપાટી પર આવતો દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લામાં આંતરિક જૂથવાદ છે, કકળાટ છે ભાજપમાં, તે સામે આવી રહ્યો છે. અને હવે મામલો સામે આવ્યો છે રાજકોટથી, કે જ્યાં એક પત્રિકા છે એક કવિતાના રૂપમાં વાયરલ થઈ રહી છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ જૂથવાદની વચ્ચે મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના શપથ સાથે ભાજપના દુભાયેલા જૂથના અમુક લોકોએ ફરી કવિતા જેવો નનામો પત્ર વાયરલ કરીને પોતાની હૈયાવરાળ ઠાલવી છે, જેના થકી શહેર ભાજપમાં નવા ઉદ્ભવેલા ગોડફાધર કલ્ચર સામે ભાજપના હાઈકમાન્ડ સુધી સંદેશ પહોંચાડાયો છે. હાલ શહેરમાં હાથથી લખાયેલ એક કવિતા સાથેની પત્રિકા છે તે વાયરલ થઈ છે, જેમાં પાર્ટીના વફાદારોને સાઇડલાઇન કરીને વ્યક્તિગત વફાદારોને હોદ્દાઓની લહાણી સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સાચા લોકો કદ પ્રમાણે વેતરાઈ જતા હોવાની હૈયા વરાળ ઠાલવવામાં આવી છે. આ પત્રિકામાં લખ્યું છે, કંઈક તો ખામી હશે મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં, જ્યાં ખોટાને શિરપાઉં મળે અને સાચા કદ મુજબ વેતરાય જાય છે. નેતાના જૂના મિત્રો હોવાથી બિનલાયકને શિરપાઉં મળી જાય છે અને સાચા કદ મુજબ વેતરાય જાય છે. કામ કરનારની કોઈ કદર નથી, અહીં ગોડફાધર ગુરુઓના ચેલા ચાલી જાય છે. અર્જુનને આગળ વધારવા માટે એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે. આજે મામાના ભાણે જ બનવું પડે છે અને સાચા કદ મુજબ વેતરાઈ જાય છે. જૂનું થઈ ગયું જમીની કામ કરવું, હવે સાબિત થઈ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બની જવાય છે. જૂનું થઈ ગયું છે ભાજપમાં હવે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું, સાબિત થઈ ગયું છે કે છેલ્લા 8 થી 10 દિવસ મોટા આકાની સામે હાથ જોડી લઈએ તેથી હોદ્દાની સંપૂર્ણ સલામતી બે બે વાર પણ થઈ જાય છે અને સાચા કદ મુજબ વેતરાઈ જાય છે. હાલમાં લોકોની વચ્ચે રહીને લોકોના આખો દિવસ કામ કરનારા સાચા કાર્યકરની આવી હાલત છે અને પોતાની ચેમ્બરમાં 2.5 વર્ષમાં ક્યારેય ન દેખાય તોય તે બીજી વાર ચેરમેન પદ મળી જાય છે. મહત્વનું છે કે શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ જિલ્લામાં જૂથવાદ ઉડીને આંખે વળગ્યો છે. કાર્યકર્તાઓ તેમનો બળાપો ખુલીને બહાર લાવી રહ્યા છે. જોકે કોના દ્વારા આ કવિતા લખવામાં આવી છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. રાજકોટથી નિલેશ સિસાંગિયાનો અહેવાલ, ગુજરાત તક. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.